नमस्ते विद्यार्थी मित्रों, हूँ चिराग कारेलिया, सरस्वती ग्रुप ऑफ एजुकेशन तरफ थी फरी एक बार आपनो हार्दिक स्वागत करूँ छू। मित्रों, धोरण 9 विषय गणित जेनो चैप्टर नंबर 2 बहुपदीय, जेने आपणे इंग्लिश में शू कहीशू, पॉलीनोमियल, राइट। तो आज ए चैप्टर अपने स्वाध्याय 2.5, कारण के 2.4 अपने आगळना सेशन में, एटले के आज पार्ट 9 छे, पार्ट 8 में अपने 2.4 ना प्रश्न नंबर 5 अवयव पाड़ो एना बे दाखला कराव्या था, एना बे दाखला तमे CW में जाते कर्या हशे। आजे 2.5 માં પ્રશ્ન નંબર 1, યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી નીચેના ગુણાકાર મેળવો, બરાબર। તો મિત્રો, આ દાખલા આપણે જાતે કરવાના છે, સમજવાના છે, અને તમારે પછી આ વિડિયો જોઈને તમારી CW માં કરવાના છે, ઓકે। તો પહેલો દાખલો છે કે x+4 બીજા કૌંસમાં x+10, બરાબર। તો મિત્રો, આને નિત્યસમનો ઉપયોગ કરી કેવી રીતે કરશું બોલો તો। तो के सौ प्रथम आपणे शुं करीशुं, तो के x गुणिया x एटले के x नो स्क्वेर वत्ता छे एटले वत्ता बीजा कौंसमां 4 वत्ता 10 कौंस पूरो वत्ता 4 गुणिया 10, बराबर। मित्रों, आ आपणे तमने ख्याल होय तो a स्क्वेर प्लस, बराबर, a प्लस b બીજા કૌંસમાં b+c હોય તો આપણે જે કરતા એ પ્રમાણે, દાખલા તરીકે આવી રીતે હતું કે ભાઈ a+b અને બીજા કૌંસમાં હોય c+d, બરાબર, સોરી a+d, ઓકે। તો આ રીતે હોય તો આપણે આને કેવી રીતે કરતા, ભાઈ a² બરાબર, પછી તો કે પ્લસ કરીને શું આવે, તો કે b+d અને a વત્તા અહીંયા આવે શું આવે, બી અને બીજા કૌંસમાં ડી, ઓકે। તો કે આ રીતે આપણે જે કરીએ એ મુજબ આ દાખલો કરવાનો છે, આ એક્ઝામ્પલ તમને આપી, બરાબર। તો હવે જોઈએ, તો અહીંયા x નો વર્ગ છે વત્તા 4 વત્તા 10 કૌંસ બાર x વત્તા 4 ગુણ્યા 10, બરાબર, એટલે આનો જવાબ શું આવે, તો કે જોઈએ x નો સ્ક્વેર કૌંસ બાર છે એટલે x² વત્તા 4 વત્તા 10 એટલે 14 x વત્તા અહીંયા 4 ગુણ્યા 10 એટલે કેટલા થશે, 40। તો મિત્રો, આ આપણો જવાબ થયો। હવે બીજો દાખલો છે કે x+8 બીજા કૌંસમાં x-10, તો અહીંયા આપણે એ જ રીતે લઈશું, તો કે પહેલા x એનો સ્ક્વેર બરાબર વત્તા શું આવશે, તો કે 8-10, એટલે આ 8 છે અને આ -10 છે, કૌંસ બાર x વત્તા શું કરીશું, તો કે 8 એક કૌંસમાં અને બીજા કૌંસમાં શું આવશે, તો કે 10, પણ કેવા 10 આવશે, કેવા 10 આવશે, +10 આવશે કે -10 આવે, બરાબર। તો મિત્રો, ધ્યાન રાખો, બરાબર। હવે અહીંયા તો કે x નો વર્ગ એટલે x² બરાબર, પછી અહીંયા શું આવશે, તો કે 8-10 એટલે કેવા 2 વધશે, તો 2-2 +2 એટલે અહીંયા આવશે 2x, અને અહીંયા +8 દાન 80, પણ કેવા 80, -80, હવે -80 અને અહીંયા પ્લસ છે એટલે અહીંયા શું આવશે, 8 દાન 80, બરાબર, એટલે -80, બરાબર। હવે એવી જ રીતે ત્રીજો દાખલો છે, ત્રીજો દાખલો કરીશું આપણે, તો 3x એનો વર્ગ વત્તા 4-5 કૌંસ બાર x વત્તા 4 અને કૌંસમાં -5, 4-5। હવે સાદુરૂપ આપો, 3x નો વર્ગ એટલે કેટલા થાય, 9x નો વર્ગ, બરાબર। હવે અહીંયા જો 4 માંથી -5 જાય એટલે -1 વધે, હવે -1 x એટલે એ કેવા x આવે, -x। હવે અહીંયા પ્લસ છે, 4-5 20, પણ કેવા 20 આવે, -20 કામ, તો કે -5 છે અહીંયા 4 છે એટલે 4-5 -20 અને -20 અને અહીંયા પ્લસ છે તો એ -20 જ રહેશે,
ओके આ દાખલો પૂર્ણ થયો. હવે મિત્રો જો આ તફાવતની રીત બરાબર આમાં શું છે સેમ જ છે બરાબર પદ અંદર આપેલા સેમ છે પણ એકવાર પ્લસ છે એકવાર માઈનસ છે તો આને આપણે સિમ્પલી કેવી રીતે લખીએ તો કે y બે વાર છે એટલે y નો સ્ક્વેર બરાબર માઈનસ બરાબર તો હવે આનો જવાબ શું આવશે તો કે y સ્ક્વેર माइनस त्रण तरी नौ छेद मां चार बराबर आ आनो जवाब आवशे हवे पांचमो दाखलो छे कि त्रण माइनस टू एक्स अने त्रण प्लस टू एक्स जो तफावत नी रीत छे तो पहला आपणे शुं करीशुं त्रण नो वर्ग ओछा 2x એનો સ્ક્વેર બરાબર તો અહીંયા શું આવશે 3 નો વર્ગ એટલે કે 9 ઓછા 2x નો વર્ગ એટલે 4x નો વર્ગ બરાબર મિત્રો તો આ સાથે 2.5 ના સ્વાધ્યાય 2.5 નો પ્રશ્ન નંબર 1 પૂર્ણ થયો 2 સેકન્ડ આપું છું તમે જોઈ શકો છો मित्रों હવે પ્રશ્ન નંબર 2 સીધો ગુણાકાર કયા સિવાય કર્યા સિવાય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકારની કિંમત મેળવો બરાબર સીધો ગુણાકાર આપણે કરવો હોય તો કરી શકીએ જે આપણે આગળના નાના ધોરણમાં શીખી ગયા હતા પણ અહીંયા આપણે નિત્યસમનો ઉપયોગ કરવાનો છે તો નિત્યસમનો ઉપયોગ કરીએ બરાબર અને ગુણાકાર કરીએ તો 103 છે એને હું આવી રીતે લખી શકું કે 100 + 3 100 + 7 હવે જો મિત્રો અહીંયા 100 નો વર્ગ એટલે કેટલા થશે તો કે 4 મીંડા લગાવી દેવાના 10000 વત્તા 3 ને 7 10 10 ગુણ્યા 1000 10 ગુણ્યા 100 એટલે કેટલા થશે 1000 વત્તા 3 સીધા 21 હવે આ 3 નો સરવાળો શું આવે તો કે આ 10000 વત્તા 1000 એટલે કેટલા થશે તો કે 11021 અહીંયા લખીશું આપણે 11021 બરાબર હવે 95 ગુણ્યા 96 તો 95 ગુણ્યા 96 તો આપણે મિત્રો આને લઈએ આવી રીતે લખી શકાય કે ભાઈ 90 + 5 અને બીજા કૌંસમાં અહીંયા ગુણાકાર કરવો હોય તો કરવાનો ન કરો તો ચાલે નો નિશાની કરી હોય ને તો એને ગુણાકાર જ સમજવામાં આવે કે તો અહીંયા આપણે 90 + 6 હવે નિત્યસમનો ઉપયોગ તો કે 90 નો સ્ક્વેર બરાબર પછી વત્તા 5 + 6 ગુણ્યા 90 વત્તા 5 × 6 હવે મિત્રો જો બરાબર ની નીચે જ બરાબર કરવાનું બરાબર મેથડ સેમ જ વાપરવાની બરાબર નીચે બરાબર આવું જોઈએ જો 90 નો વર્ગ એટલે જો આ રીતે 90 × 90 બરાબર આ તો 0 છે આ 99 81 અને આ બે 0 એટલે આ કેટલા થયા 90 નો વર્ગ 8100 હવે અહીંયા જુઓ 5 અને 6 નો સરવાળો કેટલો થાય 11 11 9 99 બરાબર 990 થયું હવે 5 6 30 બરાબર હવે આનો સરવાળો કરો તો 0 0 0 0 9 3 એટલે 12 આવે વધી 1 2 9 કેટલા થાય 11 100 - 4 100 નો વર્ગ
वत्ता माइनस पांच माइनस चार गुणिया सौ वत्ता माइनस पांच गुणिया माइनस चार। हवे आ सौ नो वर्ग एटले केटला थाय तो के दस हजार वत्ता माइनस नौ गुणिया सौ एटले केटला थशे नौ सौ माइनस नौ सौ। हवे अहींया जो माइनस पांच माइनस चार बराबर એટલે ગુણાકાર કરો તો શું આવશે પ્લસ વીસ બરાબર પ્લસ વીસ। હવે તમે જુઓ કે દસ હજાર માંથી નવસો કાઢો એટલે નવ હજાર સો આવે એ નવ હજાર સો માં વીસ એડ કરો એટલે જવાબ શું આવ્યો નવ હજાર એકસો વીસ બરાબર। તો આ બંને રીતે આ દાખલો સાચો પડે બરાબર આ બે રીત તમે કરી શકો। હવે ત્રીજો દાખલો છે એ જોઈએ તો અહીંયા એકસો ચાર છે તો સો વત્તા ચાર આવું લખી શકાય બીજા કૌંસમાં તો કે છન્નું છે તો સો માઇનસ ચાર। હવે જો આ તફાવતની રીત થઈ ગઈ સો વત્તા ચાર સો ઓછા ચાર બરાબર તો આપણે આવી રીતે કરી શકીએ કે સો નો વર્ગ ઓછા ચાર નો વર્ગ તો સો નો વર્ગ શું આવે તો કે દસ હજાર ચાર નો વર્ગ તો કે સોળ બરાબર। આનો જવાબ શું આવે તો આપણે દસ હજાર માંથી સોળ માઇનસ કરો તો કે દસ માંથી છ માઇનસ કરો તો શું આવે ચાર અહીંયા નવ 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 અને શૂન્ય બરાબર નવ માંથી એક જાય આઠ નવ નવ અહીંયા જવાબ આવશે નવ હજાર નવસો ચોર્યાસી બરાબર આ આપણો જવાબ। તો મિત્રો આ સાથે આપણો પ્રશ્ન બે અહીં પૂર્ણ થાય છે બરાબર સ્વાધ્યાય 2.5 પ્રશ્ન નંબર બે પૂર્ણ થાય છે। હું બે સેકન્ડ આપું છું તમે આ દાખલા જોઈ શકો છો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો। મિત્રો હવે પ્રશ્ન નંબર ત્રણ યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અવયવ પાડો બરાબર યોગ્ય નિત્યસમ। મિત્રો હવે અહીં શું આવશે તો કે નિત્યસમ કયો નિત્યસમ લાગશે તો જુઓ અહીંયા નવ એક્સ નો વર્ગ છે એને આપણે ત્રણ એક્સ નો વર્ગ બરાબર પછી બે પ્લસ બે બરાબર અહીંયા શું કરશું ત્રણ એક્સ વર્ગમૂળ લઈશું નવ એક્સ નું વર્ગમૂળ નવ એક્સ સ્ક્વેર નું વર્ગમૂળ ત્રણ એક્સ કૌંસ બાર વર્ગ વત્તા બે મધ્યમ પદ પ્રમાણે બે ગુણ્યા ત્રણ એક્સ ગુણ્યા અંતિમ પદ નો સ્ક્વેર રૂટ એટલે કે વાય સ્ક્વેર નો સ્ક્વેર રૂટ શું થશે y અહીંયા y નો વર્ગ છે તો y નો સ્ક્વેર રૂટ એનો સ્ક્વેર બરાબર। ત્યારબાદ આપણે આને કૌંસમાં કેવી રીતે મૂકીશું તો કે પહેલું પ્રથમ પદ મધ્યમ પદની નિશાની અને અંતિમ પદ એનો હોલ સ્ક્વેર મૂકો એટલે આને બે વખત લખી નાખવાનું 3x નો વર્ગ 3x વત્તા y બીજી વાર 3x વત્તા y ફરી એક વાર 9x નો વર્ગ છે વત્તા 6xy વત્તા y નો વર્ગ। તો મિત્રો અહીં સૌ પ્રથમ 9x નો વર્ગ છે એનો સ્ક્વેર રૂટ થાય 3x એનો કૌંસ બાર વર્ગ વત્તા મધ્યમ પદ પ્રમાણે પ્લસ ઓર માઇનસ 2 પ્રથમ પદ નો સ્ક્વેર રૂટ અંતિમ પદ નો સ્ક્વેર રૂટ બરાબર પ્લસ અંતિમ પદ નો સ્ક્વેર બરાબર સ્ક્વેર રૂટ કરીને પછી પહેલું આ પ્રથમ પદ અને અંતિમ પદ એક બ્રેકેટમાં લખીને મધ્યમ પદની નિશાની હોલ સ્ક્વેર રાઈટ ત્યારબાદ 2 ટાઈમ્સ એટલે કે બે વાર 3x વત્તા y બીજા કૌંસમાં 3x વત્તા y। હવે અહીં તમે જુઓ તો પ્રથમ પદનું સ્ક્વેર રૂટ શું થશે તો કે 2y નો વર્ગ બરાબર ત્યારબાદ શું લખીશું તો કે માઇનસ 2 મધ્યમ પદની નિશાની બરાબર મધ્યમ પદની જે નિશાની હોય પ્લસ ઓર માઇનસ મૂકવાનું બરાબર પ્લસ હોય તો પ્લસ માઇનસ પ્રથમ પદનું સ્ક્વેર રૂટ શું થશે 2y અંતિમ પદનું 1 પ્લસ 1 નો સ્ક્વેર બરાબર આ રીતે। હવે પ્રથમ પદ એટલે કે 2y બરાબર હવે 2y મૂક્યો મધ્યમ પદની નિશાને શું છે માઇનસ અંતિમ પદ 1 એનો હોલ સ્ક્વેર તો અહીંયા આન્સરમાં શું આવશે 2y માઇનસ 1 અને 2y માઇનસ 1 બરાબર એટલે બે વખત 2y માઇનસ 1 લખવાનું બરાબર। હવે ત્રીજો દાખલો છે કે x નો વર્ગ માઇનસ y નો વર્ગ છેદમાં 100 તો મિત્રો આ સીધે સીધું બતાવે છે કે તફાવતની રીત પ્રમાણે
तो के x प्रथम पद नो स्क्वायर रूट एनो होल स्क्वायर माइनस आ पद नो स्क्वायर रूट तो के y छेद मा 10 एनो होल स्क्वायर જ્યારે બંને પદનો સ્ક્વેર હોય બરાબર અને વચ્ચે માઇનસ ની નિશાની હોય તો એકવાર પ્લસ એકવાર માઇનસ તો આનો જવાબ આવશે x પ્લસ y છેદ માં 10 બીજા કૌંસમાં x માઇનસ y છેદ માં 10 આ એનો જવાબ આવશે બરાબર મિત્રો તો આ સાથે આપણો આજનો લેક્ચર અહીં પૂર્ણ થાય છે મેં તમને પ્રશ્ન નંબર 3 સુધી સ્વાધ્યાય 2.5 ના દાખલા કરાવ્યા છે આ દાખલાઓને તમારે તમારી CW માં ઉતારવાના છે તથા આ વિડિયો લિંક સાથે જે દાખલા તમને મળશે એ તમારે રફ બુક માં પ્રેક્ટિસ કરવાની રહેશે તો મિત્રો હું 2 સેકન્ડ આપું છું આ દાખલાઓ તમે જોઈ શકો છો અને અહીં આપણો લેક્ચર પૂર્ણ થાય છે ધન્યવાદ